हेलो है मित्र, तो तमने ख्याल छे दरवाजो? अठार मिनिट 22 मिनिट याद आवी ने बात एकदम। हा तो डोलजी कुजनुआ जेनु मर्डर थई गयो याद राखजो। बराबर बराबर। हा अने એના ઘરની અંદર પોલીસ આવીને બેસેલી હતી। કહાનીનો આગળનો હિસ્સો હું કહી રહ્યો છું તમને કે પોલીસે આવીને જોયું તો એમની નજરમાં એક આઈનો પડ્યો કે જ્યાં આઈનાની બાજુમાં બરાબર બહુ નજીકથી ગોળી છોડવામાં આવેલી ડોલજી ઉપર, અને એ ત્યાં ફસાઈ પડેલો, અને એ ગોળી જે હતી તે આઈનાની બિલકુલ બાજુમાં પોલીસ એ ગોળીને ચકાસવા માટે થઈને તેમાંથી કાઢી રહી હતી। અને એ વખતે તેનાથી એતેરો એક પાડોશી હતો, તે પાડોશીને બોલાવીને પૂછવામાં આવ્યું કે આ અહીંયા એઝ અ પાડોશી તરીકે તને કંઈ ખ્યાલ છે કે કોણ છેલ્લો માણસ આવેલો? તો કે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી જે માણસ આવેલો હતો તે માણસનું તમને વર્ણન કરું। પોલીસે તેના વર્ણનના આધારથી એક સ્કેચ બનાવવાનો ચાલુ કર્યો। ઠાક 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 દરવાજો, દરવાજાની જગ્યાએ ડોલજી મરી ગયો, ત્રદવાસ કોઈ નથી યાદ રાખજો। ઓકે। હા, અહીંયા પોલીસે આઈનાની બાજુમાંથી ગોળી કાઢી અને એની ચકાસવાની વાતચીત શરૂ કરી હતી, ત્યાં તો એક માણસનો પ્રવેશ થયો। આ માણસ જે સ્કેચ બની રહ્યો હતો બિલકુલ તે જ હતો। રહસ્ય, આટાપાટા, ગૂંથણી, અને તમે જુઓ કે માણસ બિલકુલ કોન્ફિડન્સથી ટાક 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 કરતો પ્રવેશ્યો જે જગ્યાએ મર્ડર થયું હતું, અને બિલકુલ શાંતિથી એ માણસે અંદરમાં પ્રવેશ્યો એટલે પોલીસ સતર્ક બની ગઈ, સ્વાભાવિક છે। રોનલીએ ઇશારો કર્યો કે આ તો એ જ માણસ છે। પોલીસે સતર્કતાથી એને પ્રશ્ન પૂછવાનો ચાલુ કર્યા, ભાઈ આ તારો કોઈ સગો થાય છે? બહુ જ શાંતિથી, બહુ જ સ્વાભાવિકતાથી એને પ્રશ્ન પૂછવાનો ચાલુ કર્યો કે ગઈકાલે તું અહીંયા આવેલો શું? ના રે, આવેલો તો કેટલા વાગે આવેલો? અચ્છા। અને હા, એક અમારે એ પૂછવું હતું કે માણસ પાસે તારા કઈ પૈસા તો બાકી નહોતા ને? અને આ માણસ કોણ હતો? આ જે આવ્યો તે માણસ કોણ હતો? તો એને બહુ જ શાંતિથી જવાબ આપ્યો કે હું તો આઈના વાળો છું। ઓકે, યાદ આવે છે? હા, આઈનો લઈને આવ્યો તો એ। હા, તો એનો ફોન આવેલો, હા, જ્યાં બેસેલો ત્યાં ફોન આવેલો જી, એ જ માણસ અહીંયા પેલો આઈનો લેવા આવ્યો હતો કે જે ફેરબદલી થઈ ગઈ જી જી। તેને કહ્યું કે મેં ગઈકાલે અહીંયા આઈનાનું માપ લીધેલું, અને સાહેબને મારે જે આઈનો આપવાનો હતો તેના માટેની બધી વિગતોની લે આપ લે કરેલી, અને અરે એ તો આઈનો તો ત્યાં જ પડેલો છે જુઓ। પોલીસ તેને બારીકાઈથી જોઈ રહી હતી। બરાબર। એના શખ્સે એક સવાલ પૂછ્યો, કઈ અઘટિત તો નથી બની ગયું ને? ઓકે। પછી એને ખ્યાલ આવ્યો કે આ તો પોલીસ છે, પોલીસ પ્રશ્ન પૂછે, પોલીસને પ્રશ્ન ન પૂછી શકાય। બરાબર, સાચી વાત છે, પોલીસ જડતી લે, આપણે થોડી પોલીસને જડતી લઈએ। હવે તે થોડો ગભરાયો, હા, હવે તે કોન્શિયસ થઈ જાણો,
હવે તેને ખ્યાલ આવી ગયો કે કંઈક તો, એટલે તેને ફરીથી પૂછ્યું કે માલિક ક્યાં, હું મળી શકું એમને? ફરીથી એને ખ્યાલ આવ્યો કે હું પ્રશ્ન પૂછી રહ્યો છું. હવે આ પ્રશ્નનો જવાબ પોલીસે શું આપ્યો તે તમે જાણવા ઉત્સુક હશો, અને આગળ શું બની રહ્યું છે તે પણ જાણવા તમે ઉત્સુક હશો. તો મિત્રો, આ બધી વાત લઈને હું ફરીથી તમારી પાસે હાજર થઈ જઈશ. તમને યાદ હશે 18 મિનિટ 22 મિનિટ આઈના વાળાનો ફોન રાધો વાસ્કો, કે જેના ભાડાના પૈસા ચડી ગયા હતા, અને તેનો મિત્ર રેંગે એ એને મદદ કરવાનો હતો, બરાબર, દરવાજો આ બધું જોઈ રહ્યો હતો. તો હવે દરવાજો શું શું જોશે તે જાણવું હોય તો પાર્ટ 3